या देवी सर्वभूतेषु मा कलारूपेण संस्थिता या देवी सर्वभूतेषु मा शब्दरूपेण संस्थिता या देवी सर्वभूतेषु मा वाणीरूपेण संस्थिता नमस्तस्ये नमो हरे कृष्ण परिवार ने आंगणे वधारेला सर्वे माटोडा मेहमानों नु वडीलों नु भाईओ बहनों नु स्वागत करू छू। सौने जय श्री कृष्ण, जय स्वामीनारायण। आवो सरस मजानो मानव मेरावण अने पूज्यपाद भाईश्रीना कंठे थी भागवत नु रसपान आटली विशाल संख्या में जारे आप माणी रह्या छो, आनंदनी आ घड़ी ने वधारे सुमधुर करवा माटे સૌજીભાઈ મને જ્યારે યાદ કર્યો છે ત્યારે હાસ્યરસની લોક સાહિત્યની લોક સંગીતની આવડી એવી હા ગડથલ અમે તમારી સામે રજૂ કરવાને, બે બાજુ એવી સરસ મજાની સ્ક્રીન છે કે 90% લોકો અમારી હામુ જવાન બદલે એને ગોતી રહ્યા છે કે હું આમાં આવ્યો કે નહીં। આમાં ટેકનોલોજીનો ફાયદો છે એમ ગેરફાયદો છે, મને એમ થાય છે કે આ જે લોકો આમ ત્યાં જોઈ રહ્યા છે એ તો ઘીરે બેઠા બેઠા સીડીમાં જોઈ હકત, પણ કાંઈ વાંધો નહીં, તમને મજા કરાવે માટે આ સરસ મજાનો ભટ સાઉન્ડ તમે જ્યાં બેઠા છો ત્યાં સુધી અમારો અવાજ તમારી સાથે પહોંચાડી રહ્યા છે। માઇક બહુ સારા છે, બાકી એક જગ્યાએ તો મને પૂછેલું એક ભાઈએ મને કે માઇક અને વાઇફ આ બે ચાર ચાર અક્ષરના સ્પેલિંગ છે સાંઈરામ, આ બેમાં તફાવત શું? મેં કીધું માઇકની હામું બોલાય, અડધું કહીશ અડધું તમારી માથે છોડી દઈશ, આમાં બંધ કરવાની સ્વિચ આવે, આ બગડે તો રિપેર થાય અને હાવ બગડે તો ભંગારમાં દેવાય। થોડીક આમ ગુલાબી ગુલાબી ઠંડી છે અને એ ઠંડીમાં સરસ મજાના ડાયરાની મજા આપણે લેવાની છે, એટલે તમારો પડકારો આમાં ભાઈ અમારા બધાનો જેને પરિચય કરાવ્યો એનો પરિચય મારે આપવો જોઈએ ને, નકર આમ ખાનદાની ઘટે એમ। મારા 40 જેટલા આલ્બમનો લેખક ભાઈ અતુલ પંડ્યા એકવાર જોરદાર તમને ગ્રેટ વધાવો, બહુ સારો માણસ છે સૌજીભાઈ, કોઈને પૈસા લીધા પછી પાછા દેતો નથી એટલે ભેરો જ છે। પણ અમે બધા એવો ઉત્સવ સરસ સાંજે હું લગભગ 2-3 કલાક કથામાં બેઠો, ખૂબ આનંદ આવ્યો અને સુરતના કે ગુજરાતના ઇતિહાસમાં આવો સરસ ભાગવતનો યજ્ઞ એકવાર કોઈ આમ કંપનીના આમ પરિસરમાં અને વ્યસન મુક્તિની પૂરી પૂરેપૂરી કડકાઈ સાથે કર્યો હોય એવો આ પહેલો દાખલો છે, એટલે એકવાર જોરદાર તાલને ગડગડાટથી આ પરિવારને એના માટે વધાવો। હા, 2-3 જણા તો હું આવતો હતો ને ત્યાં બહાર ફાંકી ખાતા ખાતા મને મળ્યા, મને એક આઠ પાસનો મેળ કરી દીધો, મેં કીધું કા તું તો સૌજીભાઈને ઓળખાશ, મને કે હતો જ ફાંકી ખાધીને એમાં ગયો, ઉપાડી લઈ ગયા પાછો મને, હવે તમે મેળ કરી દો, મેં કહું હજી તો તારો પાસ ગયો છે હજી તે ચાલુ રાખીને તો તું જવાનો આમ નામ કીધું, એટલે ખૂબ રાજી થયો હું, મેં હું સાંભળીને કડે નતર બધી જગ્યાએ એવું વ્યવસ્થાની જ કડકાઈ હોય ખાલી કે આગળ ન બેહવા દે એની, પણ એ તો આગળ બેહો તમે નિર્વ્યસની થઈને બેહો એવો એક સરસ પ્રયત્ન કર્યો છે। ત્યારે હરિકૃષ્ણ પરિવાર એક એક સંપ્રદાય કરે એવું કામ એક સરસ કરી રહ્યો છે વ્યસન મુક્તિ માટે, એકવાર જોરદાર તાલના ગડગડાટથી એને વધાવો ફરી એકવાર આ એક વિશિષ્ટ મુદ્દા ઉપર, અને તાલી પાડવામાં 2-3 ફાયદા થશે, એક તો તમને કોઈ દી પોલિયો નહીં થાય અને બીજું મોબાઈલ વાપરી વાપરીને ખરબચણી થઈ ગયેલી તમારી હાથની હથેળીઓને 2-3 કલાક અમારે તાલીઓ પાડીને લીસી કરવાનો કાર્યક્રમ છે મારા વાલા, હે અમારો જીગર ભાઈબંધ ઘનશ્યામભાઈ લખાણી, તમારા સુરતનું ગુજરાતનું સમ પટેલ સમાજનું ગૌરવ છે અને મારો ભાઈબંધ છે એટલે અહીંયા બેહવું જોઈએ, પણ મને કે હું હામો બેહીને પડકારા દઉં એટલે એને વધાવો એકવાર અમારો ભાઈ ઘનશ્યામ લખાણી જીગર ભાઈ બનશે ને, અમે બે જ એકબીજાને સાંભળીએ છીએ, બાકી અમે ઓછા જાય હા પાડો ફોટા પાડો સરસ એવું આ ક્યાંય ગયું ઓલું, હા ડાયનાસોરની ડોક જેવું રાખ્યું છે
બધાય તાલી પાડજે, પણ પહેલા તું આને આને કહું તું તાલી ન પાડતો, નકર કોકનો દાડો થાય આઈને, કારણ કે તું જો મૂકી દઈશ ને તો ભૂમ કરતો ઓલું હેઠે આવશે સીધું. એટલે એટલે હું આ જ્યાં જ્યાં ડાયનોસોર રાખ્યું હોય ને, અને હું ડાયનોસોર કહું, ડાયનોસોરની ડોક્સ એવું તમારી પાસે આવે ને એવું રૂડું લાગે, ઘણા તો એના હાટું જ રાહ જોઈને બેઠા જ. હા કાંઈ વાંધો નહીં, આપણે હું આમાં હું જોઈ રહ્યો છું ક્યારનો હું બેઠો બેઠો હું ક્યારનો માર્કિંગ જ ઈ કરતો. એટલે આપણે આનંદ કરવો છે. આવો સરસ મજાનો ભાગવત યજ્ઞ જ્યારે વિશ્વ વંદનીય ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રીના કંઠે ભાગવતનું રસપાન કરવું એ પણ એક જીવનનો લાવો છે. અને અમે તો સ્વિટ્ઝર્લેન્ડ સુધી આ પરિવાર સાથે પૂજ્ય ભાઈશ્રીની કથામાં હતા, ખૂબ આનંદ કરેલો છે ત્યાં સુધી. અને એવા એવી મને આવડે એવી વાતો મારે તમને કહેવી છે. આમાં મને ખબર છે સુરતવાળા ને હસાવવા ને એ કામ છે, કારણ કે એટલા બધા કાર્યક્રમો તમે સાંભળીને બેઠા છો, એટલા બધા નાટકો ને એટલા બધા બીજા બધા ઘણા બધા પ્રોગ્રામો તમે સાંભળીને બેઠા છો, એટલે સુરતના ડાયરાને દાંત કઢાવવા ને એ પંજાબમાં વાણંદની દુકાન કર્યા જેવું છે. ન સમજાણું બધાને, હજી અમુક લોકો આજુબાજુમાં પૂછી રહ્યા છે કથિરિયા સાહેબ. આ હા, અમુક અમુક તો અમે હમણાં ગૌ ડાયરો કર્યો સરસ મજાનો, આપણા ગૌ સેવા આયોગના અધ્યક્ષ કથિરા સાહેબે અમદાવાદમાં લગભગ 10-15 હજાર આટલું જ માનવ મેદની કા ખૂબ આનંદ કર્યો. ગાયોને બચાવવા માટેનું સરસ કામ કથિરા સાહેબ કરી રહ્યા છે. અને મજાની વાત એ છે કે આમાં લોકો હસતા નથી, એવા હોગિયા મોડલ. અને ઘણાય માણસો તો અમને ખબર 10% ઓડિયન્સ કોઈ પણ કાર્યક્રમમાં અમારી સામે હોય જ, એ જોવા આવ્યું હોય છે. હાલો તો જોતા આવી કલાકારો કેવડા થયા, માથે ટાલ પડી કે નહીં, એ જોવા જ આવે ખાલી. એ જોતા ઊભા છે એની કાંઈ મજા જ ન આવે કોઈ. તમે એમ કહો અરે સૌજીભાઈ ને હિંમતભાઈ ને ઘનશ્યામભાઈ આવું સરસ મજાનું આયોજન કર્યું ને આટલા માનવ મેરા મને, હજી તો અડધો અડધો તો સ્ક્રીનમાં માં બેઠા બોલો. હા એ બધાને પડકારા દઈ દઉં, એકારે હા પડકારા દેતા રહીજો બે બધી બાજુ. એટલે આટલા લોકો દિલથી માણી રહ્યા છે. નકર આનો આ કાર્યક્રમ સરદાર સ્મૃતિમાં હું ને ઘનશ્યામભાઈ બેઠા હોય એટલે 300 રૂપિયાની ટિકિટ થાય, 1000 માણસ જ માત્ર માણી શકે. પણ આ તો અમારા આંગણે આવું ભાગવતનો યજ્ઞ થાય છે, અને ત્યારે તમે બધા વધારે વધારે લોકો આખા જીટીપીએલના મારફતથી આખું ગુજરાત આ કથા નિહાળી રહ્યું છે. તો કહેવાનો અર્થ છે કે સુખ જેમ આવે ને સુખ જેટલું વેચીએ એટલું વધે છે, અને દુઃખ જેટલું વેચીએ ને એટલું ઓછું થાય છે. મિત્રો હરિકૃષ્ણ પરિવાર છે ને એ તો સુખ વેચવાવાળો પરિવાર છે. એટલે એક બ્રાહ્મણ તરીકે મારા વંદન છે આ પરિવારને. સાચા અર્થમાં એમને સદલક્ષ્મી મળી હોય ત્યારે જ આવા સારા સારા કાર્યો થઈ શકે, નકર તો ફાર્મ બનાવ્યા પછી બેફામ થવાનું જ મન થાય. હા પૈસા વધે એમ પણ તો આ તો સદલક્ષ્મી સાચા અર્થમાં એમના પરિવારમાં આવી હોય ત્યારે જેને આવા સારા વિચારો ઉગે. તો એને ફરી એકવાર વંદન કરી અને આવા નવા કાર્યો આ પરિવાર કરતો રહે એવી ભાવના સાથે બ્રાહ્મણના દીકરાને જેમ આજ ભાઈશ્રીએ વાત કરી એમ કે ભોળોનાથ વધારે વાલો હોય અને સંસ્કૃત વધારે વાલું હોય, એકાદ નાની એવી ગણપતિ મહારાજની સંસ્કૃત પ્રાર્થનાથી આજના કાર્યક્રમને ઉઘાડ આપીએ. ગણનાયકાય ગણનાયકાય ગણદૈવતાય ગણાધ્યક્ષાય ધીમહિ ગુણશરીરાય ગુણમંડિતાય ગુણેશાનાય ધીમહિ ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રવીશાય ધીમહિ એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ ગજેશાનાય ભાલચંદ્રાય શ્રી ગણેશાય ધીમહિ એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ ગજેશાનાય ભાલચંદ્રાય શ્રી ગણેશાય ધીમહિ. ભરતભાઈ નું મહારાજ એટલું જ રાખો પેલા ભાઈ. હલો 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 ચતુરાય ગાન પ્રાણાય ગાનાંતરાત્મને ગાનો સુખાય ગાન મંતાય ગાનો સુખ મનસે ગુરુ પૂજિતાય ગુરુદેવતાય ગુરુ ગુરુ સાયને ગુરુ વિક્રમાય ગુર્ય પ્રવરાય ગુરવે ગુણ ગુરવે ગુરુ દૈત્ય કલક્ષેત્રે ગુરુ ધર્મ સદારથાય ગુરુ પુત્ર પરિત્રાત્રે ગુરુ પાખંડ ખંડકાય ગુરુ પાખંડ ખંડકાય ગુરુ પાખંડ ખંડકાય ગીત સારાય
गीत तत्वाय गीत गोत्राय धीमहि गूढ गुल्फाय गंधमत्ताय गोजय प्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवीशाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि ગણપતિ મહારાજના ચરણોમાં પ્રાર્થના કર્યા બાદ કચ્છ કાઠિયાવાડનો આપણો એકાય ડાયરો દુહા વગર આગળ હાલે નહીં. ભરતભાઈ એકાદ એવા કાઠિયાવાડી ડાયરાથી આજના કાર્યક્રમને રમતો મૂકો. ભરતભાઈ સારો ગાયક છે, સરસ મજાના લોકગીતો ભજનો ગાય છે. હું આમ ગણપતિ ખાલી ગાઉં, બાકી હું ગાતો નથી, એક ચોખોડ કરી દઉં. અને હું નથી ગાતો નહીં, એક સમાજ સેવા જ છે. એક જ જગ્યાએ મેં સૌજીભાઈ ભજન ગાયું તો ભાલાવાળા ધણી ભેરે રહેજો, રામાભીરનું ભજન ગાયું ભાલાવાળા ધણી ભેરે રહેજો તો ઓડિયન્સે ફાળો કરી દીધો, કાલે તમે તમારી ઘેરે રહેજો. પછી મેં બંધ કર્યું ને આને શરૂ કર્યું. પણ આજ તો આવો સરસ મજાનો સુરતનો ડાયરો ભેળ્યો છે, અને આ તો બધા ઝવેરીઓ બેઠા છો હામાં, હે, એટલે મને એક દુહો ગાવાની મોજ આવે છે. લાગે બાગે લુણીધર આપણી ઉપર કાંઈ નહીં. એક જગ્યાએ મારો એકલાનો કાર્યક્રમ હતો, મને કે જોક્સ જ ખાલી કરવાના છે, વળી એમાં કોક ભાઈને મજા આવી ગઈ, એકાદ ભજન સંભળાવો. મેં ઓલું ભજન સંભળાવ્યું, તું ભંગાઈ જાય અલંગમાં, અરે સોરી રંગાઈ જાય રંગમાં. એક વાર ગાયું તો વંશમોર થયું, બીજી વાર સંભળાયું એનું એ ભજન, ત્રીજી વાર વંશમોર થયું ને ત્યારે મેં કીધું મિત્રો, મેં કીધું એકનું એક ભજન ત્રીજી વાર નહીં જામે, બીજું સંભળાવું. આગળ એક ભાઈ બેઠો હતો ને એ કે કલાના કદરદાન બદરદાન કાંઈ નથી, જ્યાં લગી હરખું નહીં ગાવું ત્યાં લગી ગૌરાવું છું. પછી ખબર પડી કે આ મને સાંભળવા નહીં, મારી પરીક્ષા લેવા બેઠા છે. અહીં તો એવું નથી, બહુ ડાયરો દિલથી પ્રેમ કરનારો કલાકારોને સંતોને ચાહનારો છે, એટલે એક દુઃખો મારે ગાવો છે. લાગે બગે લુણીધર આપણી ઉપર કાંઈ નહીં. સાઈરામભાઈ, આપણું કચ્છ હોય કાઠિયાવાડ હોય ત્યાં તો આકલા પડકારા હાથ ઊંચા કરે, ઓહો આકલા પડકારા કરે, પણ આ તો સુરત છે. એટલે આ બધા આપણા છે ભલા, આ તો પણ વરાછાનું પાણી પી ગયા ને, એમ થોડોક શેરો વધારે ખવાઈ ગયો મે, પીળો પીળો શેરો અમને જે ખવડાવ્યો છે, આ હા હા વાહ, એટલે જરાક આ તને ખબર નથી ભલા. અને આ તો હરિકૃષ્ણ પરિવારનો પડકારો, તને ખબર નથી આ પરિવારનો પડકારો તો કેવો ભૂકા કાઢ નાખે એવો છે. પણ આ બધા હોશિયાર છે ભરતભાઈ, આ આપણને પરસેવો વળે ને પછી પડકારો દે, એમ આ તો સુરત વાળા ભૈલા, તારા જોવો છે પડકારો. બે મિનિટ માટે અમે ભાગલા પાડવા આવ્યા નથી, એક ચોખોડ કરી દો, ભાગલા પાડવાનું કામ અમારું નહીં. હા એ કોનું છે એ આપણે શું કામ કેવું જોઈએ, પણ ભાગ આમ કલાકારોનું તો અમારું કામ જોડવાનું હોય. બાકી ઇલેક્શનનો સમય આવશે એટલે ભાગલા પાડવાવાળા આવી જ જશે તરત. આ વખતે ગઈ વખતે એક બેન નહોતા આવ્યા, વારે ઘડી આમ અદપવાળીને ઉભા રહેતા, ચાલો દશા પણ બદલીએ અને દિશા પણ બદલીએ. પણ કોની નહોતા કહેતા, ઘનશ્યામભાઈ આમાં ડખો થયો, ચાલો દશા પણ બદલીએ અને દિશા પણ બદલીએ. આ આ વાક્ય તો અમારી આખી સોસાયટીમાં એટલું બધું હિટ થઈ ગયું કે અમારો વાણંદ બોલતો હતો, ચાલો વાળ પણ બદલીએ અને વાટકી પણ બદલીએ.
ત્યાં મારો ધોબી આવ્યો હોય કે ચાલો ધોકો પણ બદલીએ અને ઇસ્ત્રી પણ બદલીએ, ત્યાં મારા માસ્તરો આવ્યા હોય કે ચાલો ડસ્ટર પણ બદલીએ અને માસ્ટર પણ બદલીએ, મંજુલાબેનના ઘરવાળા મારી પાસે આવ્યા મને કે ચાલો ઝૂલા પણ બદલીએ. જો હું મંજુલા હું નથી બોલ્યો, તમે જેના દાંત કાઢ્યા હોય તમારી ઉપર પહેલા. આમાં તમે આમાં તમારે હોગિયા મોઢે લઈને બેઠા રહ્યો ને સાહેબ, તો અમને ખરેખર ઉગે નહીં કે અમને આવડતું નથી કે તમને સમજાતું નથી. આઈના કોઈ હોય તો માફ કરજો ભાઈ, આઈના ના ભાઈ સાહેબ, મારા સરના તાજ છે બાપા, તમે મરવી નાખતા નહીં કે છે એમ ભાઈ, ખોટું પેમેન્ટ કપાશે ના બાપા. અહીંયા બેઠેલા બધા બહેનો અને ભાઈઓ તમારા બહુ સમજદાર ઓડિયન્સ આજ હરિકૃષ્ણ પરિવારને આંગણે સુરતમાં અમને મળ્યું છે, એવા લાખેણા બધા મળ્યા છે, બહુ સમજદાર વર્ગ આજ મળ્યો છે અને આવું અમે દરેક કાર્યક્રમમાં કહી છે. ખોટું ન લગાડતા પહેલા, પણ આમાં તમારા પડકારા ઉપર અમારે હાલવાનું હોય એટલે બે મિનિટ માટે અમે કીધું અમે ભાગલા પડવા આવ્યા નથી અને અમે તો ભેગા કરવા આવ્યા છીએ. હરિકૃષ્ણ પરિવાર તો આ બધા મિત્રોને સ્વજનોને ભેગા કરવાનું તો આ આખું ભાગવતનું આયોજન છે. કોઈને બરાબર ભાગવતાચાર્યને કોઈ પૂછેલું કે ભાગવત કથા થાય અહીંયા પિતૃઓને મોક્ષ મળી જાય આ વાત સાચી? ભાગવત કથા થાય અહીંયા પિતૃઓને મોક્ષ મળે આ વાત સાચી? ભાગવતાચાર્ય બહુ સારો જવાબ આપ્યો કે જ્યાં ભાગવત કથા જેના સંતાનો નક્કી કરે ને એના પિતૃઓ આકાશમાં રાહડા લેતા હોય કે અમારા સંતાનોએ ભલા માણસ ભાગવત નક્કી કર્યું. આવો એટલે શંકા ન રાખવી હવે આમાં મોક્ષ મળે કેમ, કારણ કે આ ભાગવતાચાર્ય તરીકે કોઈ પણ પછી પૂજ્ય ભાઈશ્રી હોય કે મંચ ઉપર કોઈ નાને નાનો વ્યાસપીઠ પર કોઈ નાને કોઈ પણ જ્ઞાતિનો કથાકાર બેઠા હોય, યાદ રાખજો જ્યારે વ્યાસપીઠ ઉપર બેસે છે ને ત્યારે એનું નામ મટી જાય છે, એની કોમ મટી જાય છે અને સાક્ષાત સુખદેવનું સ્વરૂપ થઈ જાય છે ભલા માણસ. પણ પરીક્ષિત જેવી શ્રદ્ધા તમારામાં હોવી જોઈએ તો કામ થાય. બાકી આપણી કઠણા એ છે કે અમુક માણસો છે ને ચામડી સાથે રેઇનકોટ લઈને જેનમાં છે એ ભીંજાતા જ નથી ગમે એવો વરસાદ થાય ને, તો યાર આટલું બધું આયોજન કરે સૌજીભાઈ જમાવટ કરીને આવે બધા ભાઈબંધો હોય ધોળકિયા પરિવાર અને હરિકૃષ્ણ આટલું કરે તોય ગણાય કાયલ સવારના પોરમાં બ્રશ કરતા કરતા આપણને એવો કથામાં રસ નહીં તો પડ્યો રહે બીજું હું આ એને કોઈ બાબત તો કેરીના રસ સિવાય એને કઈ વાતમાં રસ જ ન હોય એટલે આવાય પીડ્યા. એટલા બધા નેગેટિવ માણસો મેં જોયા છે, એટલા બધા નેગેટિવ કે એ લોકો નાવા જાય ને તો હાથ પગ ધોઈને જાય છે. ન સમજાણું બધાને વાંધો નહીં, આવો મેં કીધું ને અમુક વાતો મારી અત્યારે સમજાશે, અમુક કથા પૂરી થઈ જાય પછી ટપો પડશે. દુનિયાના તમામ ફળ ફૂલ શાકભાજી છે ને પાક્યા પછી પોચા પડે, કેરી પાકે એટલે પોચી પડે, સફરજન પાકે એટલે પોચા પડે, ટમેટા પાકે એટલે પોચા પડે, એ ઘીસોડા જ આપણે એવા છે પાક્યા પછી કઠણ થાય. આખા એ કાર્યક્રમમાં 3 કલાકમાં એકે વાર દાંતનો કાઢે એકે વાર તાલીનો પડે, તમારી બાજુ આમ નામ હજડબમ બેઠો રહી એટલે સમજી લેજો કે ઘીસોડા માયલો છે. એટલે મજા લે ને ભાઈ, આવું હાવ કાના માત્ર વગર તારે તો ખાલી લેર જ કરવાની, પણ લેર આવવી જોઈએ તો. એટલે મને ખબર છે તમે એટલા બધા કાર્યક્રમો સાંભળીને બેઠા છો, મારો કાર્યક્રમ હસવા જેવો 100% હશે પણ હસી કાઢવા જેવો હરગીજ નહીં હોય, આટલો વિશ્વાસ રાખવું છે. વગર ચેનલોમાં ઘણા એ બધા કાર્યક્રમો આવે છે, અમે હું હોય કે ભાઈ લખાણી હોય કે અમારો માયોભાઈ હોય કે અમારો સુખદેવ હોય અમે બધા ડાયરાનું ઓઢણું ઓઢીને ભલામણા બેઠા છીએ અને માતૃભાષાની એકાદ બે વાત કહેવાની મેં તો કાયમ ટેવ રાખી છે, એટલે યાદ કરાવી દઉં કે ચેનલોમાં અમારા કરતા નગર 4 ગણા કલાકારો 4 ગણા પૈસા લઈને દાંત કઢાવે છે, પણ એનામાં અને અમારા બધા કલાકારોમાં ગુજરાતના ગુજરાતી હાસ્ય કલાકારોમાં તફાવત એટલો માત્ર છે કે અમારી વાત બાપને દીકરીને હારે બહેન માણી શકાય એવી વાતો કરનારા માણસો છે. તાલી પાડો તો હોલસેલમાં પાડજો, છૂટક હું નથી સ્વીકારતો. હીરાવાળા બેઠા એટલે હું આની ભાષામાં આવી જાય મારે હોલસેલમાં આપણે એટલે શું છે કે હા મનમોહનસિંહ જેવા ન થતા. મનમોહનસિંહ હમણાં દાંતના ડોક્ટર પાસે ગયેલા હતા, દાંતનો ડોક્ટર રોવા માંડ્યો કે સાહેબ મારી સામે મોઢું ખોલો, આ ન સમજાય નીકળજો હો ભાઈલા, ચાલો કાલે કથામાં મળજો, દુખી ન થતા. આ તો હજી માઇક ટેસ્ટિંગ હાલે છે, હાલા હાલો. એટલે 2 મિનિટ માટે ભાગલા પાડવા છે આપણે, ભાગલા પછી પાછ ભેગા કરી નાખશું. આ વિડીયોવાળા જે વચમાં સરસ મજાના મગરમચ્છના મોઢા જેવું ગોઠવીને બેઠા છે, ત્યાંથી આ સૌજીભાઈ ને સૌજીભાઈથી આ બાજુના જેટલા બેઠા છે ને ભરતભાઈ, એ બધા હું હરવા મારા પક્ષમાં, અને ત્યાંથી નારોલા સાહેબ, ત્યાંથી આ બધા ઘનશ્યામભાઈ, આ બધા તને આપ્યા હોલસેલમાં 2 મિનિટ માટે ભાગલા પાડીએ છીએ. તમારાથી ભાગલા એટલે તમે આ બે બાજુ બે પાર્ટનર જુદા જુદા આવી જાય ને, વાંધો ન આવે. હા હાલો, હવે કરવાનું છે એટલું, હું ગમે એવો નબળો દુહો ગાવ દે તમારે, મારે તમારી અદબ છોડાવીશ, કારણ કે હજી ઘણા હીરાબાગ સર્કલે પડ્યા. મેન્ટલી અહીંયા રહેજો, 2-3 કલાક તમને આનંદ કરાવવો છે, પણ ઘણા છે ને હજી ઓલી ગરાગી છૂટશે કેમ, ઓલી ઉઘરાણી પતશે કેમ, હે ઓલું મશીન હજી હાલશે, એ હજી મગજમાં છે, એ કાઢ નાખજો. કારણ કે એકમાત્ર માણસને દાંત કાઢવાનું વરદાન મળ્યું આખા સુરતમાં, ક્યાંય કોઈ તમે ગધેડાને દાંત કાઢતો જોયો?
અને જો કે આખા સુરતમાં ગુજરાતમાં ગધેડા દાંત કાઢતો જોવો તો સમજી લેજો કે માણસ થવાની તૈયારીમાં છે. અને કોઈ માણાને હજડબમ જોવો